બટેટાનું એકદમ ટેસ્ટી અને નવી રીતે શાક બનાવવા માટે આપણે 4 ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. તો બટેટાના શાકમાં થોડીક હિંગને પ્લસ કરીને લેવાથી એનામાં ફ્લેવર વધારે સરસ આવે છે, સાથે બટેટા ગેસ નથી કરતા. અહીં તમે જોઈ શકો છો કે હિંગ સારી રીતે ચટકવા લાગી છે. તો હવે સૌપ્રથમ આપણે થોડુંક મીઠું નાખી દઈશું, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખી દઈશું. ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે જેથી મસાલાઓ આપણા બળી ન જાય. અને સાથે 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને બાફેલા બટેટા નાખી દઈશું. તો આ 400 ગ્રામ જેટલા આપણા બાફેલા બટેટા છે, જેને આવી રીતે થોડાક મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે. તો બટેટાને અહીં આપણે 90% જેટલા જ કૂક કર્યા છે, એકદમ ગળી ન જાય એવા બટેટા નથી કૂક કરવાના. થોડાક પીસીસ માં આવશે તો ખાતી વખતે સરસ લાગશે. હવે આ તેલમાં આપણે આ બટેટાને સાતડીશું. અહીં મસાલા બળી ન જાય વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે જ ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. તો લગભગ 5-1 મિનિટ સુધી આપણે આ બટેટાને આ તેલમાં સાતડીશું જેથી બટેટા છે એ ખાતી વખતે ફીકા ન લાગે અને ફ્લેવરફુલ લાગે. અહીં બટાટા આપણા સારી રીતે સતળાઈ ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાનો કલર કોટિંગ આવી ગયો છે. તો આ સમયે થોડીક બારીક સમારેલી કોથમીર નાખી દઈશું, સાથે ફ્લેવર વધારવા માટે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. હવે આની અંદર આપણે દાળ શાકનો કોઈ પણ રૂટીનનો મસાલો નાખી શકો છો. તો અત્યારે આપણે 1/2 ટીસ્પૂન જેટલું એ નાખ્યું છે. દાળ શાકનો ગરમ મસાલો આ સમયે ઉમેરવાથી એનામાં સુગંધ સરસ આવે છે. હવે સાથે જે સિક્રેટ મસાલો છે એ છે આ દાબેલીનો મસાલો. તો દાબેલીના મસાલાવાળું શાક ખૂબ જ સરસ લાગે છે. અમારે ત્યાં અહીં આ કચ્છી બટેટાનું શાક કહેવાય છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પૂરી સાથે ખાવાની મજા જ અલગ પડે છે. તો અત્યારે આપણે આ 1/2 કપ જેટલો દાબેલીનો મસાલો લીધો છે એ નાખી દઈશું. હવે આ મસાલાને આ તેલ સાથે સાતડવો જરૂરી છે. તો હળવે હાથેથી આપણે આવી રીતે એને મિક્સ કરી લઈશું જેથી મસાલામાં જે ગંઠાઓ હોય એ દૂર થઈ જાય અને જે તળીએ બટેટા ચોટે છે એને આવી રીતે આપણે સ્ક્રેચ કરીને કાઢી લઈશું. તો આ જે તળીએ ચોટેલા બટેટા છે ને એનો ફ્લેવર પણ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે, કારણ કે એનામાં થોડુંક એ સતળાઈ ગયેલું હોય છે. આ મસાલાને સાતડવો ખૂબ જ જરૂરી છે, જો કચાશ રહેશે તો એ ખાતી વખતે સારું નથી લાગતો. તો આવી રીતે હળવે હાથેથી આપણે ચલાવી લીધું છે અને એક પણ બટેટો આપણો ભાંગ્યો નથી, એના પીસીસ દેખાઈ રહ્યા છે. તો 5 મિનિટ સુધી આપણે આને પકવીશું જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય. આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે, સાથે અલગ ટ્વિસ્ટ આપે છે. તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. હવે આ સમયે આપણે આની અંદર 1 લીંબુનો રસ નાખ્યો છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો લીંબુનો રસ છે એ છેલ્લે જ નાખવાનો, હવે સારી રીતે મિક્સ કરી લેશું. તો આ મસાલાને જોઈ શકો છો એકદમ સરસ સતળાઈ ગયેલો છે અને બધા જ બટેટા ઉપર આ મસાલો કોટ થઈ ગયેલો છે. તો એકવાર તમને બતાવી દઈશ, સર્વ કરતી વખતે આના ઉપર થોડી કોથમીર અને દાડમના દાણા નાખીને સર્વ કરશો તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાકને તમે ફરાળમાં પણ લઈ શકો છો. તો ફરાળમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ શાક અચૂકથી બનાવજો. તો થોડી કોથમીર નાખી દીધી છે અને સાથે થોડાક દાડમના દાણા પણ નાખી દેશો જેથી દેખાવ પણ સરસ આવે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાજુમાં પેલી બેલ બટનને દબાવીને ઓલનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.